બેંકના ખાતાના પ્રકાર, એક બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ જમા ખાતું અને બાંધી મુદતનું ખાતું. એમાં આપણે બચત ખાતા વિશે માહિતી મેળવીશું. બચત ખાતાને સેવિંગ એકાઉન્ટ કહેવામાં આવે છે, જેમાં મોટાભાગના લોકો આ ખાતું ખોલાવે છે. નાણાંની બચત કરવાનો હેતુ હોય છે. બેંક નિશ્ચિત દરે વ્યાજ આપે છે. ચાલુ ખાતું, ચાલુ ખાતાને અંગ્રેજીમાં કરંટ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના ખાતામાં નાણાકીય લેવડ દેવડ વારંવાર કરવી પડતી હોય તેવી વ્યક્તિ આ પ્રકારનું ખાતું ખોલાવે છે. ઉદાહરણ તરીકે વેપારી, કંપની, સરકારી કચેરીઓના કર્મચારીઓ વગેરે. બેંક વ્યાજ આપતી નથી. ખાતેદાર પાસેથી ચાલુ ખાતાની સેવા માટે બેંક જરૂરી ચાર્જ વસૂલે છે. રિકરિંગ જમા ખાતું, અંગ્રેજીમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના ખાતામાં માસિક બચત યોજના હોય છે. નિયત કરેલ રકમ દર માસે બેંકમાં જમા કરવાની હોય છે. બેંક નિશ્ચિત દરે વ્યાજ આપે છે. બાંધી મુદતનું ખાતું, ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ. લાંબા સમય સુધી રકમની જરૂર ન હોય તો વધુ વ્યાજ મેળવવા આ પ્રકારનું ખાતું ખોલાવાય છે. મુદત અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. મૂકેલ રકમ પરનું વ્યાજ મુદત પર આધારિત હોય છે. બેંકના ચાર પ્રકારમાંથી બચત ખાતું, સેવિંગ એકાઉન્ટ અને રિકરિંગ જમા ખાતું રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખાતામાં જ બેંક નિશ્ચિત દરે વ્યાજ આપે છે. આ થઈ બેંકની ખાતાના પ્રકારની માહિતી.